નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપણા સહુના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આવો, યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય, ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ, સરકારી સેવકો માટે સંદેશ. કર્મચારીઓની ઈમાનદારી જવાબ જરૂરી. અનીતિને રોકવી તથા સાધનો વધારવા તે શાસનનું કામ છે. બધાને એક સરખી તક મળે તથા સરખો ન્યાય મળે એવી સ્થિતિ પેદા કરવાની જવાબદારી રાજ્યની માનવામાં આવે છે. આ જવાબદારી પૂરી કરવા માટે સરકારી કર્મચારીઓએ ન્યાય અને કાયદા પ્રત્યે ખૂબ નિષ્ઠાવાન, નિર્લોભી, નિષ્પક્ષ, કર્તવ્યપરાયણ બનવું જોઈએ. કાયદા તો પોથીઓમાં રહે છે, તેમનું પાલન કરવું તથા કરાવવાનું કામ રાજ્યના તમામ કર્મચારીઓનું છે. જો તેઓ ચારિત્ર્યવાન અને આદર્શવાદી હોય તો જ પ્રજાને સુખ શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. જો આ કર્મચારીઓનો વર્ગ પોતાના કર્તવ્યો અને જવાબદારીઓની ઉપેક્ષા કરે તો પ્રજાને ન્યાય પરથી વિશ્વાસ ઉઠી જશે અને દરેક ક્ષેત્રમાં અનીતિ ફેલાશે, ભ્રષ્ટાચાર, લાંચ, રૂશ્વત વધશે. દુષ્ટ લોકો અધિકારીઓને પોતાના પક્ષમાં કરીને જનતાને ત્રાસ આપશે, કરચોરી કરશે તથા અનેક પ્રકારના ગુનાઓ નિર્ભયતાથી કરશે. અપરાધોને રોકવા માટે બીજા બધા ઉપાયોની તુલનામાં કર્મચારીઓની ઈમાનદારી વધારે મહત્વપૂર્ણ સાબિત થશે. જો તેઓ ઈમાનદાર નહીં હોય તો અનેક યોજનાઓ નિષ્ફળ જશે અને લોકોનું કલ્યાણ નહીં થાય કે તેમની સમસ્યાઓનું સમાધાન પણ નહીં થાય. પરમ પૂજ્ય શ્રીરામ શર્મા આચાર્યજી, યોગ શક્તિ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ, હરિદ્વાર, અખંડ જ્યોતિ, માર્ચ 1963, પૃષ્ઠ 21. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યોગઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો આપણા સૌના ઉજ્જવળ ભવિષ્ય માટેનો શ્રેષ્ઠ નવો ઓડિયો છે. પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આ ઓડિયોને માત્ર પોતાના પૂરતો નહીં રાખતા અન્યમાં પણ ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ લાવવામાં, ઋષિ સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા સહ જય શ્રી કૃષ્ણ.